नमस्कार विद्यार्थी मित्रों, मार यूट्यूब चैनल ज्ञान सागर एज्युकेशन में आपनो हार्दिक स्वागत करूँ छूँ। आजना वीडियो में आपणे निहाळवाना छीए धोरण 8 विज्ञान पाठे एक पाक उत्पादन अने व्यवस्थापन। आ प्रकरणना भाग एक में आपणे विशेष प्रश्नोत्तरीनी सचोट अने संपूर्ण समजूती मेळवाना छीए। तो आप सौ मित्रों आ वीडियोना अंत सुधी जोड़ेला रहेजो। अने हा मित्रों, चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, तेमज वीडियो गमे तो वीडियो लाइक करजो अने शेर करजो। तो चलो मित्रों, आपणे विशेष प्रश्नोत्तरी समझूती मेळवानी शुरुआत करिए। तो विशेष प्रश्नोत्तरी में अपने मुद्दावाइज एने अनुरूप जे कई प्रश्नोत्तरी परीक्षा लक्षी पूछा सके तेवी जे होय तेनी समझूती मेळवाना छीए। तो पहलो मुद्दो छे 1.1 खेत पद्धतिओ, जेमा प्रश्न नंबर एक छे पाक एटले शू, उदाहरण आपी समझावो। तो उत्तर कि ज्यारे कोई एकज प्रकारना छोड़ने कोई स्थान पर मोटी मात्रा में उगाड़वामां आवे छे त्यारे तेने पाक कहे छे। उदाहरण तरीके आपणे जोईए तो घऊंनो पाक, तो घऊंना पाकनो अर्थ ए थाय कि खेतरमां उछेरवामां आवेला जे बधा छोड़ छे ए घऊंना छे। प्रश्न नंबर बे, ऋतુઓને આધારે પાકના મુખ્ય બે પ્રકારો વિશે સમજૂતી આપો। તેના ઉત્તરમાં ઋતુઓના આધારે પાકના મુખ્ય બે પ્રકારો, એક ખરીફ પાક અને બીજો છે રવિ પાક। અહીં ખરીફ પાક વિશે આપણે માહિતી મેળવીએ તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે, બરાબર, વરસાદની ઋતુમાં। આ પાક લેવાનો સમયગાળો સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે। રવિ પાકની વ્યાખ્યા જોઈએ, જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે। આ પાક લેવાનો સમયગાળો સામાન્યતઃ ઓક્ટોબર મહિનાથી માર્ચ સુધીનો હોય છે। ઉદાહરણોની વાત કરીએ તો ખરીફ પાકના ઉદાહરણો છે મગફળી, કપાસ, મકાઈ, સોયાબીન અને ડાંગર, આ ખરીફ પાક છે। રવિ પાકના ઉદાહરણોમાં જોઈએ તો અળસી, ઘઉં, રાઈ, વટાણા અને ચણા એ રવિ પાકના ઉદાહરણ છે। મિત્રો, આ બંને ઉદાહરણો પરીક્ષાની અંદર વિકલ્પિક પ્રશ્નો હોય તેમાં, ટૂંકા પ્રશ્નોની અંદર ખરા ખોટા વગેરે ખાલી જગ્યાઓમાં ગમે ત્યાં ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાતા હોય છે। તો આ ઉદાહરણો જે અહીં આપવામાં આવ્યા છે, પાંચ પાંચ જે નામ આપવામાં આવ્યા છે એ રવિ પાકના ખરીફ પાકમાં અને ખરીફ પાકના ઉદાહરણ હોય તો રવિ પાકમાં રીતે આડાઆડા લખાઈ જતા હોય છે મિત્રો। તો તેને સરળતાથી યાદ રાખવા માટેની રીત આપણે જોઈએ તો ખરીફ પાકના જે ઉદાહરણો છે પાંચ, એ પાંચ ઉદાહરણોને યાદ રાખવા માટે અહીં એક શબ્દ જે બનાવ્યો છે એ શબ્દ તમારે મિત્રો યાદ રાખવાનો છે કે મક્કમ સોંડા। મક્કમ સોંડાનો મતલબ થાય છે મ એટલે મગફળી, ક એટલે કપાસ, મ એટલે મકાઈ, સો એટલે સોયાબીન, ડા એટલે ડાંગર। મિત્રો, યાદ રહી જાય એવો આપણો અહીંયા એક શબ્દ બનાવવામાં આવ્યો છે મક્કમ સોંડા। જ્યારે રવિ પાકની અંદર એ પાંચ શબ્દોનો પહેલો અક્ષર જે છે એનો ઉપયોગ કરીને શબ્દ બનાવવામાં આવ્યો છે અઘરાવચ। તો અઘરાવચ મતલબ કે અળસી, ઘઉં, રાઈ, વટાણા, ચણા, અહીં પહેલો અક્ષર જ લઈને ઉપયોગ કરવામાં આવ્યો છે। તો આ બંને શબ્દો યાદ રાખવાથી આપણને એ પાંચે પાંચ જે ઉદાહરણ છે રવિ પાક અને ખરીફ પાકના તે આપણને યાદ રહી જશે અને એકબીજામાં મિક્સ પણ થશે નહીં। તો આ આપણે ઋતુના આધારે મુખ્ય જે બે પાકો છે એની આપણે વાત કરી, ખરીફ પાક અને રવિ પાક। આ જે પ્રશ્ન છે મિત્રો તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે એટલે અહીં એક ચાર્ટ દોરીને તફાવત સ્વરૂપે આપણે લખી શકીએ એ રીતે જ અહીં દર્શાવવામાં આવ્યો છે બંને પાક વિશેની માહિતી। તો એની અંદર ખરીફ પાક રવિ પાકને પહેલા મુદ્દામાં વ્યાખ્યા લખવાની છે, બીજા મુદ્દામાં એનો સમયગાળો અને ત્રીજા મુદ્દામાં એના ઉદાહરણો છે। ત્યારબાદ બીજો મુદ્દો છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓની વાત। તો એમાં પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે એ શરૂઆત કરતાં પહેલાં અહીં જે પહેલી અને બુજોની જે વાત છે તે જોઈ લઈએ। વૈજ્ઞાનિક કારણ તરીકે અહીં પૂછાય છે જે બુજો જે વિચારે છે, બરાબર, એ પ્રશ્ન ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતી નથી, તો આ વૈજ્ઞાનિક પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે કે ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતા નથી, ડાંગરની વાત કરીએ કે શા માટે ઉછેરવામાં નથી આવતી એનું કારણમાં આવશે જવાબમાં લખવાનું કે ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર હોય છે જે તેને ચોમાસામાં મળી રહે છે,
બરાબર, એટલે માત્ર આપણે ચોમાસામાં જ એને ઉછેરીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ખેત પદ્ધતિઓ એટલે શું? ખેત પદ્ધતિઓના નામ ક્રમમાં જણાવો. તો ઉત્તર, પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ કે કાર્ય છે એ સમયાંતરે કરવા પડે છે. આ પ્રવૃત્તિ કે કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે. ખેત પદ્ધતિઓના નામ નીચે આપવામાં આવેલ છે, જેમાં ક્રમમાં જ આપેલા છે. 7 પદ્ધતિઓ છે, જેમાં પહેલો તબક્કો છે ભૂમિને તૈયાર કરવી, ત્યાર પછી રોપણી એટલે કે વાવણી, ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું સિંચાઈ, પાંચમું નિંદણથી રક્ષણ, છઠ્ઠું લણણી અને સાતમું છે સંગ્રહ કરવો. તો આ મિત્રો 7 તબક્કાઓ છે જે ખેત પદ્ધતિઓ તરીકે ઓળખાય છે. સમયાંતરે આ 7 પ્રકારની પ્રક્રિયાઓ આપણે ખેતી માટે કરવી પડે છે. ત્યારબાદ મુદ્દો છે 1.3, ભૂમિને તૈયાર કરવી. હવે મિત્રો આપણે 7-7 જે અહીં તબક્કા આપ્યા છે એનું એક પછી એક આપણે એની અંદરથી જે કંઈ પ્રશ્નોત્તરી પરીક્ષામાં પૂછાઈ શકે, એકમ કસોટીમાં પૂછાઈ શકે એને લગતી જે છે તેને આપણે સમજવાના છીએ. તો ભૂમિને તૈયાર કરવી આ મુદ્દાને, આ જે ખેત પદ્ધતિ છે એને અનુરૂપ પહેલો પ્રશ્ન આપણે પૂછાઈ શકીએ કે ભૂમિને તૈયાર કરવી એટલે કે ખેડવી શા માટે જરૂરી છે. તો ઉત્તર, કે પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે, પ્રથમ તબક્કો છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે, માટી ઉપર નીચે થાય છે, જેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે. પોચી માટી છે, જમીનમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક બને છે. તેઓ સેન્દ્રિય પદાર્થો, દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે, ખૂબ જરૂરી છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેથી ખેડ કરતી વખતે કુદરતી ખાતર જમીનની માટી સાથે વ્યવસ્થિત ભળી જાય. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી પણ આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જે જમીન છે તે વાવણી માટે યોગ્ય બને છે. તો મિત્રો આ કારણોસહ જમીનને તૈયાર કરવી જરૂરી છે, જેનાથી આપણને આ પ્રકારના ફાયદાઓ થાય છે જે જવાબમાં આપણે જોયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ખેડાણ એટલે શું? તેના માટે કયું ખેતોજાર વપરાય છે? તે શેનું બનેલું હોય છે? તો ઉત્તર છે, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે, એટલે કે જમીન ખેડવી કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. આ હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જમીન ખેડવાથી થતા ફાયદાઓ જણાવો. તેના ઉત્તરમાં જોઈએ, પહેલું કે જમીન ખેડવાથી જમીન ઉપર નીચે તથા પોચી થાય છે, તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. બીજું, જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ખેડ કરવાથી નિંદણ દૂર થાય છે. જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે. જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો જમીનની ખેડ કરવી જોઈએ. તો ઉત્તર, જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે. ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે. બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. તો આ ફાયદાઓને કારણે આપણે જમીનની ખેડ કરવી જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. ઉત્તર,
पेलू के अळसिया जमीन में रही जमीन ने ऊपर नीचे करे छे अने पोची बनावे छे। अळसिया जमीन में रही सेंद्रिय पदार्थों पण उमेरो करता रहे छे। तेओ केटलाक नक्कामा पदार्थों माथी वर्मी कॉम्पोस्ट खातर बनावे छे। आम अळसिया खेडूतनुं जमीन ऊपर नीचे अने पोची करवानुं तथा जमीन में सेंद्रिय पदार्थों उमेरवानुं कार्य करी खेडूतने मददरूप बने छे। તેથી આપણે કહી શકીએ કે અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ખેતીના ઓજારો તરીકે હળ, ખરપિયો અને દાંતી વિશે માહિતી આપો। તો એમાં પહેલાં આપણે હળ વિશે માહિતી જોઈએ। તો પ્રાચીન કાળથી હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા માટે, ખાતર ભેળવવા, નિંદણ દૂર કરવા માટે થાય છે। લાકડાનું હળ અને લોખંડનું હળ એમ બે પ્રકારના હળ હોય છે। હળ ખેંચવા બે બળદની જોડ કે અન્ય પ્રાણીઓની સહાયતા જરૂરી છે। હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટીને ફાળ, હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ હળશાફ્ટ તથા મોટો ધરી જેવો જે ભાગ છે તે જોત તરીકે ઓળખાય છે। મિત્રો, અહીં બાજુમાં આકૃતિ ચિત્ર જે છે તેમાં પણ આપણને દર્શાવવામાં આવ્યું છે કે ફાલ જે અહીં લોખંડનો પણ હોય છે તે દર્શાવવામાં આવ્યું છે। ફાલ એટલે જે ખેડે છે, જમીનને ખેડ કરવાનું કામ કરે છે જેનાથી, પછી અહીં અળશાફ્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઉપર અહીં જોત દર્શાવવામાં આવ્યું છે। ત્યારબાદ બીજા ઓજાર ખરપિયા વિશે માહિતી મેળવીએ હવે। તો એમાં પહેલો મુદ્દો છે કે તે સરળ ઓજાર છે, તે નિંદણ દૂર કરવા અને જમીન પોચી કરવા વપરાય છે। તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલ હોય છે, એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે જે બ્લેડની માફક કામ કરે છે। મિત્રો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર વળેલી અહીં આપણને આ પ્લેટ દર્શાવવામાં આવી છે, બ્લેડની માફકી કામ કરે છે। તેનો જે બીજો છેડો છે તે પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે। બીજો છેડો કે અહીં ટૂંકમાં બીમ લખેલું છે, બરાબર, તે બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે। એટલે કે આ પણ હળની જેમ પ્રાણીઓ દ્વારા ખેંચીને ખેતરમાં કામ કરી શકે છે। ત્યારબાદ ત્રીજો ઓજાર દાંતી એટલે કે કલ્ટિવેટર। તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે। તેના દાંતા બે હરોળમાં હોય છે। કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય એમ બંનેની બચત થાય છે। તો ટૂંકમાં દાંતી એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ છે ખેતરની ખેડ માટે થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, હળના ઉપયોગો જણાવો। તો ઉત્તર કે હળનો મુખ્ય ઉપયોગ છે જમીન ખેડવા માટે થાય છે। આ ઉપરાંત જમીનમાં ખાતર નાખ્યા બાદ હળ ચલાવવાથી જમીનમાં ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે। હળ ફેરવવાથી જમીનમાં ઉગેલું નિંદણ દૂર થાય છે। કઠણ કે પડતર જમીનને ખેડવાથી ઢેફા ભાંગી જાય છે તથા સરખી બને છે, જમીન છે સરખી થઈ જાય છે। તો આ હળના ઉપયોગોની વાત થઈ। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? તો ઉત્તર કે જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જમીનને ઉપર નીચે અને પોચી કરવી એ પાક રોપવા માટે કઈ રીતે મહત્વપૂર્ણ છે? જમીનને ઉપર નીચે પોચી કરવાની જે રીત છે તે પાકની રોપણી કરવા માટે કઈ રીતે મહત્વપૂર્ણ છે? તો એના જવાબમાં જોઈએ કે જમીનને ઉપર નીચે અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને પાક આ પોષક તત્વોનો ઉપયોગ કરી શકે છે। પ્રશ્ન નંબર 13, હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો હળના બે પ્રકાર છે, એટલે કે બે પ્રકારના હળ હોય છે, લાકડાનું હળ અને લોખંડનું હળ। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, કે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? તો જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ ખેતરને પાણી આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 15,
समारनो उपयोग शो छे? तो जवाब में समारनो उपयोग खेतरनी जमीन में रहेला ढेफा मोटा होय तो तेने तोड़वा एटले के भांगवा अने जमीन ने समथल करवा माटे थाय छे। प्रश्न नंबर 16, जमीन में कुदरती खातर उमेरवानुं होय तो तेने जमीन खेड़ता पहला नाखवुं जोईए, शा माटे? तो एना उत्तर में जोईए कि जमीन खेड़ता पहला कुदरती खातर नाखवाथी जमीन में कुदरती खातरनुं सम्मिश्रण व्यवस्थित रीते थई शके छे। प्रश्न नंबर 17, अळसिया अने सूक्ष्मजीवो खेडूतने कई रीते मददरूप छे? तो एना जवाब में जोईए अळसिया अने सूक्ष्मजीवो माटीने ऊपर नीचे करी जमीनने पोची बनावे छे तथा जमीनमां सेंद्रिय पदार्थोनो उमेरो करे छे अने ते रीते खेडूतने मददरूप बने छे। ત્યારબાદ મુદ્દા નંબર 1.4, વાવણી। તો અહીં આપણે મિત્રો ખેત પદ્ધતિઓનો પ્રથમ તબક્કો ભૂમિને તૈયાર કરવી, એને અનુલક્ષીને જે કાંઈ પ્રશ્નોત્તરી આપણે પરીક્ષામાં આવી શકે તેની પૂર્ણાવતિ થાય છે, અને ત્યારબાદ હવે બીજો તબક્કો રોપણી એટલે કે વાવણી, આને અંતર્ગત જે કાંઈ પ્રશ્નોત્તરી છે તેની આપણે હવે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ। તો એમાં પ્રશ્ન નંબર 18 છે, સમજાવો વાવણી કે રોપણી। તો સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ કે ખેતરમાં ખેડાણ પછી બિયારણ એટલે કે બીજ ભૂમિમાં વાવવાની ક્રિયાને વાવણી કે રોપણી કહે છે। વાવણી કે રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને જ પ્રાથમિકતા આપે છે। રોપણી માટે બે પ્રકારના ઓજારોની આપણે વાત કરીએ, જેમાં પહેલું છે પરંપરાગત ઓજાર। તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાતું ઓજાર એ ગળની આકારનું હોય છે, જેને ઓરણી કહે છે। પરંપરાગત ઓજાર એટલે કે જે જૂના જમાનાથી પ્રાચીન સમયથી એ વપરાતું આવતું હોય તે બીજને ગળનીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં કૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આ પરંપરાગત ઓજાર દ્વારા વાવણીની વાત થઈ। ત્યારબાદ વાવણીઓ, આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા અંગ્રેજીમાં જે સીડ ડ્રીલ તરીકે ઓળખાય છે એ વાવણિયાનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતરને ઊંડાઈ પણ બની રહે છે, વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। અહીં બંને પ્રકારના ઓજારોનું બાજુમાં ચિત્રમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, કેટલાક બીજમાંથી તમે ક્ષતિગ્રસ્ત બીજને કેવી રીતે અલગ કરશો? તો પદ્ધતિમાં જોઈએ મિત્રો કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો અને કેટલાક સમય સુધી રાહ જોવો। તો થોડા બીજ છે પાણી પર તરતા જોવા મળે છે, કારણ કે ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે। જ્યારે સારા બીજ છે એ વજનમાં ભારે હોવાથી પાણીમાં ડૂબેલા રહે છે। તો આ પદ્ધતિ, આ રીત દ્વારા આપણે ક્ષતિગ્રસ્ત બીજને સારા બીજથી અલગ કરી શકીએ છીએ। અને પ્રશ્ન નંબર 20, વાવણી સમયે બે બીજ વચ્ચે યોગ્ય અંતર રાખવું શા માટે જરૂરી છે? તો બે બીજ વચ્ચે યોગ્ય અંતર રાખવાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તેથી આપણે બે બીજ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે। તો મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। વિડીયો ગમ્યો હોય તો અન્ય મિત્રો સુધી શેર કરજો અને તમારા અભ્યાસને અસરકારક બનાવવા માટે જરૂરથી આ પ્રશ્નોત્તરી છે વાંચીને લખીને તમે એની તૈયારી કરજો। આમાંથી એકમ કસોટીને તેમજ સત્રાંત પરીક્ષાને લગતા તમામ જે કાંઈ પ્રશ્નો છે એ આપણે ભાગ એકની અંદર જોયા છે, બાકીના હજી ખેત પદ્ધતિઓ જે આપણે બાકી છે એને લગતા જે કંઈ મુદ્દાઓ છે તે હજી આપણે આગળ ભાગ 2માં નિહાળવાના છીએ। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી
तमने भाग बे नोटिफिकेशन है ये पण तमने तरत तमारा सुधी पहुँची जाए। तो प्लीज चेनल ने सब्सक्राइब करजो, वीडियो ने शेयर करजो, लाइक करजो। खूब खूब आभार दरेक मित्रों, नमस्कार। जय हिंद, जय भारत।